अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें તો આજે આપણે જે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ એ પ્રાઇમ નંબર માટેનો એક્ઝામ્પલ છે એનસીસીની અંદર આપણે જે બધા પ્રોગ્રામો બનાવી ગયેલા હતા તો એ જ વસ્તુ સી શાર્પની અંદર કઈ રીતે કરી શકીએ એ આપણે પહેલાં જ જોવા માગીએ છીએ આપણે પહેલાં વિઝ્યુઅલ સ્ટુડિયો ટુ થાઉઝન્ડ ફિફ્ટીન આપણે સ્ટાર્ટ કરીશું અને વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર ઓલરેડી મેં બનાવીને રાખેલું છે એટલે હું એને ડાયરેક્ટલી ઓપન કરી દઉં અને જો તમે ના બનાવેલું હોય તો તમે પહેલાં ફાઇલમાં જઈ ન્યૂમાં જઈને પ્રોજેક્ટ બનાવ પણ મેં બનાવેલું છે એટલે હું ઓપનમાં જઈ પ્રોજેક્ટ અને સોલ્યુશનમાં આપણે જતા રહીશું ને તેની અંદર સી ડ્રાઈવની અંદર વીસી એક્ઝામ્પલમાં જઈશું અને કોન્સોલ એક્ઝામ્પલ થ્રીમાં જતા રહીશું અને એમાં આ કોન્સોલ એક્ઝામ્પલ થ્રી નામનું એસએલએન ફાઇલ છે એ આપણે ડબલ ક્લિક આપીશું એટલે એ ઓપન થઈ જશે તો ઓલરેડી મેં પહેલેથી અહીંયા ટાઈપ કરીને રાખેલો છે જો તમે ટાઈપ ના કર્યો હોય તો તમે મારા જે આની સાથે પીડીએફ ફાઇલ આપેલી છે તો એ પીડીએફ ફાઇલને જોઈને એની અંદરથી આ રીતના ટાઇપ કરો અહીંયા એ જરૂરી છે મેં ટાઈપ એટલા માટે પહેલેથી કરીને રાખેલો છે કે હું આ બધી વસ્તુ ટાઈપ કર્યા કરું એ તમે વિડીયોની અંદર જોઈને એમાં વિડીયોની લંબાઈ વધારવાનો કોઈ મતલબ નથી તો અહીંયા તમે મેઇન મેથડની અંદર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ તમારો પ્રોગ્રામ ચાલુ થશે ત્યારે આ મેઇન મેથડને આ બધી વસ્તુ ઉપરની ઓટોમેટિકલી આવી જ જાય છે તો એ મેઇન મેથડની અંદર આ કલી બ્રેકેટ અને આ એન્ડિંગ કલી બ્રેકેટની વચ્ચે આપણે આ આખો પ્રોગ્રામ લખવાનો છે તો હવે એ પ્રાઇમ નંબર માટેનો પ્રોગ્રામ છે કે જે આપણે ઓલરેડી એનસીસીની અંદર એવા બધા ઘણા બધા પ્રોગ્રામ જોઈ ચૂક્યા છે તો એ બધા જ પ્રોગ્રામ તમે અહીંયા કઈ રીતે કરી શકો એ માટેનું આ એક ફક્ત મેં એક્ઝામ્પલ બતાવેલું છે એટલે એ તમે એક વખત તમે કરીને જોશો અને એના પછી તમે પણ બીજા બધા જે એનસીસીની અંદર મેં પ્રોગ્રામ આપેલા છે એ પ્રોગ્રામ પણ તમે અહીંયા બનાવીને જોઈ શકો છો કે જે કોન્સોલને રિલેટેડ છે એ બધા પ્રોગ્રામ તમે અહીંયા બનાવીને જોઈ શકો છો અને એના પછીના એક વિડીયોની અંદર આપણે એ પણ જોઈશું કે આ કોન્સોલમાં નહીં બનાવતા આપણે વિન્ડોઝથી બનાવવો હોય તો કઈ રીતે બનાવીએ આ જ પ્રાઇમ નંબર કે પેલેન્ડ્રોમ વગેરેના પ્રોગ્રામો છે કઈ રીતે આપણે જોવાના એ પણ આપણે જોવાના છે તો આપણે પહેલાં આને રન કરીએ આપણે સ્ટાર્ટની ઉપર ક્લિક આપીશું તમને જોવા મળશે કે તરત જ અહીંયા રન થઈને મને બતાવે છે કે એન્ટર એન્ડ નંબર કે આપણે કેટલા પ્રાઇમ નંબર જોઈએ છે તો આપણે ધારો કે પહેલાં પાંચ પ્રાઇમ નંબર જોઈએ છે એટલે હું પાંચ લખીશ અને એન્ટર આપીશ તો અહીંયા મને જોવા મળશે કે પહેલાં પાંચ પ્રાઇમ નંબર મને અહીંયા ટાઈપ કરીને બતાવવામાં આવે છે કે વન ટુ થ્રી ફાઇવ અને સેવન એ પ્રાઇમ નંબર છે અને એવી જ રીતે જો મને દસ જોઈતા હોય તો હું એન્ટર આપીને પિન પહેલાં બંધ કરીશ સ્ટાર્ટમાં ફરી પાછો જઈશ અને અહીંયાથી હું દસ લખીશ અને એન્ટર આપીશ તો પહેલાં ટેન પ્રાઇમ નંબર અહીંયા પ્રિન્ટ કરીને બતાવવામાં આવશે તો આ એનસીસીનો પ્રોગ્રામ છે અને એટલા માટે આપણે એની વધારે ચર્ચા નથી કરતા કારણ કે આ બધું લોજિક વગેરે વિશે બધી જ બહુ ડિટેલની અંદર મેં ત્યાં ચર્ચા કરેલી છે અને એટલે એ વિડીયો જોઈને તમે સમજી શકો પણ એ વિડીયોની અંદર અને એની અંદર પણ મેં પીડીએફ ફાઇલ આપેલી છે એટલે આ પ્રોગ્રામ આપેલો છે પણ એ એન સી રીતમાં લખેલો છે અને અહીંયા આપણે સી શાર્પના રૂપમાં લખેલું છે તો એની અંદર નાના નાના ફરક પડે છે કે જે તમે પોતે મેચ કરી અને તમે સરખાવીને જોઈ શકો કે જેમ કે ત્યાં પ્રિન્ટએફ લખતા હતા આપણે એ પ્રિન્ટએફને બદલે આપણે અહીંયા લખીએ છીએ કોન્સોલ રાઇટ અને પછી આપણે આ રીતના લખીએ છીએ કે એન્ટર એન્ડ નંબર અને એ જ રીતે ત્યાં આપણે વેલ્યુ છે એને લેવા માટે આપણે આ જે અહીંયા લખેલું છે કોન્સોલ ડોટ રીડ લાઈન એને બદલે ત્યાં આપણે સ્કેનએફ લખતા હતા ત્યાં પર્સન્ટ ડી પર્સન્ટ એસ વગેરે આપણે લખવાનું રહેતું હતું જો વેલ્યુ ઇન્ટીજરમાં આવવાની હોય તો આપણે પર્સન્ટ ડી લખતા હતા પણ હવે અહીંયા એવું બધું જરૂર નથી રહેતી પણ આપણે કોન્સોલ ડોટ રીડ લાઈન કરીએ છીએ અને જે પણ વેલ્યુ આવશે એને આપણે ઇન્ટીજરની અંદર કન્વર્ટ કરીએ છીએ અને ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે આપણે આ લખીએ છીએ કે સિસ્ટમ ડોટ ઇન થર્ટી ટુ ડોટ પાર્સ એટલે પાર્સ કરીને એટલે કન્વર્ટ કરશે અને એ કન્વર્ટ કરીને એન્ડ નામના વેરિયબલમાં સ્ટોર કરશે ત્યાર પછી આપણે ફોલ લૂપ લગાવીએ છીએ અને એ અહીંયા ચેક કરે છે કે જ્યાં સુધી એન્ડ નંબર ના આવી જાય ત્યાં સુધી એ ફર્યા કરશે અને હવે આ બધું લોજિક મેં ઓલરેડી ત્યાં સમજાયેલું છે એટલે અહીં ફરી પાછો નથી સમજાવતો પણ તમને ખબર છે કે પ્રાઇમ નંબર શોધવા માટેનું આ લોજિક છે અને એ લોજિકને આપણે એ કરી અને પ્રાઇમ નંબર આપણે શોધીએ છીએ અને છેલ્લે પછી આપણે ગેટ સી એચ કરવા માટે અહીંયા કોન્સોલ ડોટ રીડ લખેલું છે અને અહીંયા આપણે કોમેન્ટ લખેલી છે કે પ્રાઇમ નંબર એ એવા નંબર હોલ નંબર છે કે જેને આપણે એના પોતાથી અને એક વડે જ ડિવાઈડ કરી શકીએ તો એ કોમેન્ટ લાઈન છે એ પણ અહીંયા મેં લખેલી છે તો આ રીતના આપણે પ્રોગ્રામને રન કરી શકીએ તો હવે તમે પણ પોતે આટ પ્રોગ્રામ આ જ રીતે બનાઈ અને જોવો રન કરીને અને તમે વિથઆઉટ એની એરર એને રન કરી શકો એવી રીતના તમે પ્રેક્ટિસ કરો. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હે કે આપ લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद